આવો જાણે કેવું રહેશે કન્યા રાશિના જાતકો માટે 2020 નું વર્ષ. કન્યા રાશિનો સ્વામી બુધ હોય છે. રાશિચક્રમાં આ રાશિનું છઠ્ઠું સ્થાન હોય છે. આ રાશિનો વ્યક્તિ પરિવારની ભલાઈ માટે હંમેશા પ્રયાસરત રહે છે, છતાં પણ તેનું સન્માન થોડું નબળું રહે છે. પણ તે હંમેશા પોતાના કર્તવ્યને સારી રીતે ભજવે છે. તે સ્વાભિમાની હોય છે, તે ચતુરાઈથી કામ કરાવવું જાણે છે, તે ભાવુક હોય છે અને પોતાના કાર્યને સારી રીતે કરવું જાણે છે. રાજનીતિમાં ભાગ લેવાની તક પણ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મમાં તેમને રુચિ રહે છે. આ રાશિના લોકોને ગુરુનું ફળ સારું પ્રાપ્ત થાય છે. કન્યા રાશિનું આર્થિક જીવન. વર્ષ 2020 માં તમારો નાણાકીય પક્ષ મજબૂત રહેશે. આ વર્ષે તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. તમે નવું વાહન, ઘર કે કોઈ અન્ય પ્રોપર્ટી ખરીદી શકો છો. સંબંધીઓ તમારી પાસે આર્થિક સહાયતાની આશા કરે અને તમે તેમની આશાઓ પર ખરા ઉતરશો. કન્યા રાશિનું કેરિયર અને વેપાર. ફળાદેશ મુજબ કન્યા રાશિવાળાનું કેરિયર જીવન વર્ષ 2020 માં ચમકી શકે છે. આ વર્ષે નોકરીમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. ઓફિસમાં સિનિયરોના સહયોગથી તમે સફળતાની સીડીઓ પર ચડશો. પણ ઓફિસ અથવા કાર્યસ્થળ પર તમારા વિરોધીઓથી બચીને રહો, તેઓ તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે. કન્યા રાશિનું પારિવારિક જીવન. આ વર્ષે તમારું પારિવારિક જીવન મિશ્રિત રહેશે. વર્ષના શરૂઆતી મહિનામાં પરિજનોનો સહયોગ પ્રાપ્ત થશે, જોકે વ્યસ્તતાને કારણે તમારા પરિજનોનો ઓછો સમય આપી શકશો. માર્ચમાં સંતાનની ગતિવિધિઓ પર નજર રાખો, કારણ કે તેમનું ધ્યાન અભ્યાસ માટે ભટકી શકે છે. જો પૈતૃક સંપત્તિમાં લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તે દૂર થશે. જુલાઈમાં સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વર્ષના અંતમાં માતા પિતાની સેવા કરવાથી મનને શાંતિ મળશે. આ વર્ષે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. કન્યા રાશિનું પ્રેમ અને લગ્ન. નવ વર્ષમાં તમને લવ પાર્ટનરને પૂર્ણ સહયોગ મળશે. પ્રિયતમ તમને મુશ્કેલીમાં સમયમાં કામ આવશે. આ વર્ષે તમે તમારા સાથીની સાથે કોઈ શાનદાર સ્થાન પર ફરવા જઈ શકો છો. વર્ષના મધ્યમાં લવ લાઈફ વધુ મધુર રહેશે. તમે તમારા સંબંધોને આગળ વધારવા માટે પાર્ટનર સાથે લગ્નની વાત કરી શકો છો. કન્યા રાશિનું સ્વાસ્થ્ય જીવન. વર્ષ 2020માં તમારા આરોગ્ય માટે સારું રહેશે. સારા સ્વાસ્થ્યને કારણે તમારું મનોબળ પણ ઊંચું રહેશે. મોસમ પરિવર્તનના સમયે નાની મોટી સ્વાસ્થ્ય તકલીફ થઈ શકે છે. કામમાં વ્યસ્તતાથી માનસિક દબાણ થઈ શકે છે.